जय श्री स्वामीनारायण विद्यार्थी सीएमडीएस ના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે જે છે એ યુનિટ 2 માં બ્લુ રિંગ ડિસ સ્પેસિફિકેશન વિશેની માહિતી મેળવી। ઓકે, જેની અંદર આપણને એ વસ્તુની ખબર છે કે ब्लू रे जो है ये नेक्स्ट जनरेशन ऑप्टिकल डिस्क। नेक्स्ट जनरेशन ऑप्टिकल डिस्क मतलब शू? तो नेक्स्ट जनरेशन ऑप्टिकल डिस्क इट मींस दैट કે આપણા સીડી અને ડીવીડી ની અંદર જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ રિઝોલ્વ કરે અને એમણે બ્લ્યુ-રે ડિસ્ક બનાવી સાથે સાથે જે છે એ તમને ખબર છે કે આપણે ડીવીડી ની અંદર જે છે એ 500 થી 700 એમબી સુધીનો ડેટા આપણે જે સ્ટોર કરી શકીએ છીએ, સાથે જે છે આપણે ડીવીડી ની અંદર 4.7 જેવા ડેટા 4.7 જીબી જેટલો ડેટા સ્ટોર કરી શકીએ છીએ। ઇન અ બ્લ્યુ-રે ડિસ્ક વી કેન સ્ટોર અ 5 ટાઈમ્સ મોર ડેટા ઇન ધ then DVD। okay, so this is the next generation optical disc with the format is developing in the format is developed to reading writing and recording of high definition video। okay, એટલે કે આપણો જે ડિસ્ક જે છે બ્લ્યુ-રે ડિસ્ક જે છે એનું ડિઝાઇન કરવાનો અથવા તો એને ડેવલપ કરવાનો મેઈન એમ જે છે એ સેના માટેનો છે તો કે ફોર્મેટ થી Developed to reading, writing, and recording of high definition video। Okay? लेकिन high definition जैसे reading, rewriting, reading, rewriting and recording। Okay? लेकिन आज अब नव format जैसे कि reading, rewriting અને રેકોર્ડિંગ જે છે એના માટે બનાવવામાં આવ્યું છે, એટલે કે બ્લ્યુ-રે ડિસ્ક કેન સ્ટોર 5 ટાઈમ્સ મોર ડેટા ધેન નોર્મલ। ओके, लेकिन आपको ब्लू-रे डिस्क जो है ये 5 गुना जो है ये વધારે ડેટા જે છે એ સ્ટોર કરી શકે છે। ઇટ મીન્સ ધેટ ઇટ ઇઝ અ લોટ ટુ ઓર બ્લુ-રે ડિસ્ક કે સ્ટોર અપ ટુ 25 GB of data of high definition। ओके, लेकिन ब्लू-रे डिस्क નો ઉપયોગ કરી અને આપણે જે છે એ 25 GB સુધીનો એપ્રોક્સ ડેટા જે છે એ સ્ટોર કરી શકીએ છીએ। ઓકે, ઇટ મીન્સ ધેટ કે વી કેન રેકોર્ડ ધ ટેલિવિઝન સિરીઝ ઓન અ પર્ટીક્યુલર બ્લ્યુ-રે ડિસ્ક કે જેની ક્લેરિટી જે છે એ સૌથી વધારે હોય એવો જે છે એ 2-3 કલાકનો વિડિયો જે છે એ આપણે બ્લ્યુ-રે ડિસ્કની અંદર સ્ટોર કરી શકીએ છીએ। ઓકે,
ओके सो दिस इज द ब्लूरे डिस्क स्पेसिफिकेशन હવે જે છે કે આગળ આપણે એ પણ જોયું હતું કે રીડિંગ કેવી રીતે થાય છે તો આપણને ખબર છે કે રીડિંગ ઇન અ બ્લ્યુરે ડિસ્ક કેવી રીતે થશે તો કે એ 1.1 mm થી લેયર જે છે એ આપણી બ્લ્યુરે ડિસ્ક ઉપર મૂકવામાં આવે છે સાથે સાથે જે છે એ ડેટા જે છે એ ડેટા પણ સેમમાં મૂકવામાં આવે છે ટોપ ઉપર મૂકવામાં આવે છે रीडिंग ब्लू रे डिस्क तो ब्लू रे डिस्क के अंदर रीडिंग के भी रिजल्ट आए थे तो प्लेसिंग डेटा ऑन टॉप ऑफ 1.1 mm थिक पॉलीकार्बोनेट लेयर एंड देन हार्ड कोटिंग लेयर इज अप्लाइड टू अवॉइड स्क्रैचेस फिंगरप्रिंट्स and external damage of blu-ray disc okay એટલે કે blu-ray disc ની અંદર રીડિંગ કેવી રીતે થાય છે તો જનરલી જે છે એ આપણે DVD CD ની અંદર ડેટા જે છે એ we put the data in a CD at the level of bottom એટલે કે આપણે CD ની અંદર ડેટા જે છે એ bottom એટલે કે તળિયે મૂકતા હતા in the DVD we place the data in the middle of disc એટલે કે આપણે DVD ની અંદર જે છે એ ડેટા જે છે એ disc ના middle માં જે છે એ put કરતા હતા જ્યારે in the Blu-ray disc we put the data on the top of the surface with the 1.1 mm thick polycarbonate layer and then this data layer is covered with the hard coating to avoid scratches, fingerprints and external damage of the Blu-ray disc. એટલે કે આપણો Blu-ray disc ની અંદર રીડિંગ જે છે એ આ રીતે થાય છે કે ડેટા જે છે એ સૌથી ટોપ ઉપર મૂકવામાં આવે છે સાથે એને વન મતલબ ટોપ ઉપર મૂકવામાં આવે છે સેના ઉપર તો 1.1 mm થી પોલિકાર્બોનેટ લેયર અને પછી જે છે એ એ ડેટા લેયર ઉપર હાર્ડ કોટિંગ કરવામાં આવે છે કે જેના લીધે કઈ સ્ક્રેચિસ ફિંગરપ્રિન્ટ અને એક્સટર્નલ ડેમેજ જે છે એ દૂર કરી શકાય હવે આગળ આપણે જોવાનું છે કે આપણા બ્લ્યુરે ડિસ્ક ની અંદર રેકોર્ડિંગ કેવી રીતે થાય છે રેકોર્ડિંગ ઇટ મીન્સ કે રાઇટિંગ કેવી રીતે થાય છે એ વસ્તુ જોવાની છે કે તો આપણને ખબર છે એ પ્રમાણે એનું નામ છે બ્લુ રે ડિસ્ક ઓકે સો ઓન ધ બેઝિસ ઓફ ધ નેમ બ્લુ ધ બ્લુ લેસર ઇઝ યુઝ ઓર બીકોઝ ઓફ ધ યુઝિંગ બ્લુ લેયર બ્લુ લેસર ધ નેમ ઓફ ધીસ સ્ટોરેજ ઇઝ નોન એઝ અ બ્લુ રે ડિસ્ક સો નાઉ વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ રેકોર્ડિંગ ઓન Blu-ray disc, okay? Like a Blu-ray disc में data के लिए थे लगाए थे, अथवा तो enter करे थे। तो animation को use करे थे, तो के blue laser is used to
ब्लू लेजर नो उपयोग करवामा आवे छे विच शॉर्टर वेवलेंथ ऑफ लेजर बीम लेके इन द ब्लू लेजर इज ब्लू लेजर इज यूज्ड विद द शॉर्टर वेवलेंथ ओके सो इन द रिकॉर्डिंग ऑफ द ब्लू लेजर इज यूज्ड विद द शॉर्टर वेवलेंथ एंड because smaller beam focus precisely on the surface of blu-ray okay એટલે કે આપણે જે છે એ શોર્ટર વેવલેન્થ વાળ લેઝરનો ઉપયોગ કરીએ છીએ અને સ્મોલર બીમ જે છે એ એના રીતે થઈ અને ફોકસ છે એ પ્રિસાઇઝ એટલે પરફેક્ટ પર્ટીક્યુલર પોર્શન ની અંદર ફોકસ થાય છે બીજું અવળું આડું અવળું કોઈ જગ્યાએ ફોકસ થતું નથી અને આ શોર્ટર વેવલેન્થ જે છે એનો બીમ જે છે એ યુઝ કરવાના લીધે આપણને ફાયદો શું થાય છે તો કે આના જે પીટ્સ ક્રિએટ થાય છે એ પીટ્સ જે છે એ બીકોઝ ઓફ શોર્ટર વેવલેન્થ બ્લુ લેઝર because of shorter wavelength blu-ray laser able to read a peak size of 0.15 માઇક્રોન એટલે કે શોર્ટર વેવલેન્થ ના કારણે બ્લુ રે લેઝર જે છે એ 0.15 માઇક્રોન સુધીના જે છે એ પીટ્સ રીડ કરી શકે છે જે જનરલી જે છે એ ડીવીડી કરતા બીજા ભાગના છે એટલે કે ડીવીડી ની અંદર 0.30 માઇક્રોન જે છે એટલી સાઈઝના પીટ્સ હોય છે જ્યારે બ્લુરે ડિસ્ક ની અંદર 0.15 માઇક્રોન ના જે છે એ પીટ્સ હોય છે પણ આ નાના પીટ્સ પણ રીડ કરી શકે છે કેમ કારણ કે એની વેવલેન્થ જે છે શોર્ટર હોય છે અને શોર્ટર વેવલેન્થ હોય તો એના રીતે જે છે ફોકસ જે છે એ પર્ટીક્યુલર માઇક્રોન પર્ટીક્યુલર પીટ્સ ઉપર થઈ શકે છે એટલે કે બીકોઝ ઓફ યુઝિંગ ધ સ્મોલર ઓર શોર્ટર વેવલેન્થ બ્લુ રે લેઝર it able to read a 0.15 micron pitch which is a half of the DVD okay or we can say that the DVD use twice size of the micron pitch than the Blu-ray disc it means Blu-ray disc use half size of the pitch okay so we can store the more data on a Blu-ray disc okay Blu-ray disc Blu-ray disc ની અંદર વધારે ડેટા સ્ટોર થઈ શકે છે એનું કારણ શું છે તો કે એના પીટ જે છે એની સાઈઝ ઓછી છે અને જે પીચ એટલે કે બે ટ્રેક વચ્ચેનો ડિસ્ટન્સ છે એ ઓછું છે કે જેના લીધે થઈ અને DVD કરતાં Blu-ray disc ની અંદર નંબર ઓફ ટ્રેક્સ જે છે એ વધારે છે સાથે સાથે નંબર ઓફ પીટ્સ જે છે એ પણ વધારે છે બીકોઝ ઓફ ધ પીચ એન્ડ ધ પીટ્સ બ્લુરે ડિસ્ક કેન એબલ ટુ સ્ટોર અપ ટુ ધ 25 GB ઓન અ વન સાઈડ એન્ડ 57 GB ઇન અ ડ્યુઅલ સાઈડ ઓકે
So it can store a 3 to 4 hour high definition movie video in a particular storage device. Okay. So now also EWM is track pitch is also reduced. Track pitch means what? The pitch means the distance between two tracks is known as, or the pitch, the distance between two pits is known as a shorter pitch. Okay, so let's write the definition of the first pitch. Okay, so what is a pitch? The distance between two lengths or pits is known as pitch of tracks. Okay, એટલે કે બે લેન્સ અને બે પીટ્સ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ને આપણે પીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બ્લુરે ડિસ્ક ની અંદર, ઇન અ બ્લુરે ડિસ્ક, ટ્રેક પીટ ઇઝ ડિક્રીઝ ફ્રોમ micron to 0.32 ઓકે, એટલે કે બ્લુરે ડિસ્કની અંદર જે પીચ છે એ પીચની સાઇઝ છે એ ઘટાડી દેવામાં આવી છે. ઓકે, ડિક્રીઝ એટલે કે ઘટાડી દેવામાં આવી છે. કેટલી? તો કે ડીવીડીની અંદર 0.74 માઇક્રોન હતી ત્યાંથી લઈ અને બ્લુરે ડિસ્કની અંદર 0.32 માઇક્રોન સુધી લાવી દીધી છે. મતલબ શું? કે ધ ડિસ્ટન્સ બિટવીન ટુ લેન્સ ઓર ટુ પીસ આર ડિક્રીઝ, એટલે કે બે બે ટ્રેક સોરી બે લેન્સ અથવા પીસ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ઘટાડી દીધું છે. કેટલું? તો કે 0.74 માઇક્રોન ટુ ધ 0.32 માઇક્રોન, એટલે કે આના લીધે થઈ અને આપણો બ્લુરે ડિસ્ક જે છે એ 25 GB સુધીનો અને બંને સાઈડે અપ ટુ 50 to 57 GB સુધીનો ડેટા જે છે તે સ્ટોર કરી શકે છે. સો વી કેન સે ધેટ સ્મોલર બિટ્સ shorter wavelength and shorter pitch enable the Blu-ray disc to store up to 25 GB of data. એટલે કે બ્લુરે ડિસ્ક જે છે એ એના લીધે જે છે એ તમે 25 GB ઓફ ડેટા જે છે એ સ્ટોર કરી શકો છો. ઓકે, સો ધીસ ઇઝ ધ બ્લુરે ડિસ્ક વી ઇન વિચ વી કેન સ્ટોર અપ ટુ ધ 25 GB ઓફ ધ 25 GB ઓફ ધ ડેટા. ઓકે, now today we are going to learn about the features of Blu-ray. Okay, so Blu-ray disc na features shu chhe? To features je chhe e aapne khabar chhe ane this is the question of today that you have to write the features of Blu-ray disc and benefits of the Blu-ray disc. So today's question is, you have to write
the features of fluorides as well as the features of fluorides as well as the benefits of the fluorides. So this is the topic, that features of fluorides. Okay, so in the fluorides, it is a optical disc storage media which is used to store high definition video and data. Okay, like fluorides je che ek optical disc je che ek storage media che ke jeni andar apne high definition video je che athva data je che ke store kari sakiye chhe. Okay, its dimension is same as DVD or CD. એટલે કે આનું ડાયમેન્શન જે છે એ સેમ છે, પણ ફ્લુઇડ ડિસ્કની અંદર વધારે ડેટા સ્ટોર કરી શકે છે. કેમ? કારણ કે ફ્લુઇડ ડિસ્કની અંદર શોર્ટર વેવલેન્થ, સ્મોલ બીટ્સ, ઓકે, અને સાથે સાથે જે છે એ સ્મોલ ટ્રેક પીચ જે છે એનો ઉપયોગ કરી અને આપણે ફ્લુઇડ ડિસ્કની અંદર મેક્સિમમ ડેટા જે છે સ્ટોર કરી શકીએ છીએ. સાથે ઇટ યુઝ અ ફોર ઝીરો ફાઈવ નેનોમીટર લેસર બીમ ટુ રીડ ઓર રાઇટ ડેટા. ઓકે, એટલે કે ફ્લુઇડિસ ની અંદર જે છે એ 405 નેનોમીટર જેટલો જે છે વેવલેન્થ નો લેસર બીમ ઉપયોગમાં આવે છે કે જેનો ઉપયોગ થી આપણે ડેટા રીડર ને રાઇટ કરી શકીએ છીએ. ઓકે, we can store GB of data on single side of Blu-ray disc and 4 GB of data on both sides. એટલે કે બંને બાજુ જે છે એ આપણે 54 GB સુધીનો ડેટા જે છે સ્ટોર કરી શકીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ ફીચર્સ ઓફ ધ ફ્લુઇડિસ ધેટ ઓપ્ટિકલ ડિસ્ક સ્ટોરેજ મીડિયા વિચ ઇઝ યુઝ ટુ સ્ટોર ધ હાઈ ડેફિનેશન વિડિયો એન્ડ ડેટા. Its dimension is same as a DVD and CD. It uses a 405 nanometer laser beam to read and write data. We can store 25 GB of data on a single side of Blu-ray disc, and we can store the up to the approximately 54 GB of data on the both side. So this is the features of Blu-ray disc and now the format of
of new rate is that is a BD ROM like a Blu-ray disc Chrome read only then BD R recordable BD RW rewritable RE that is also rewriting. So this is the four format of the Blu-ray disc, Blu-ray ROM, recordable, rewritable and rewritable. Okay, so this is the format of the Blu-ray disc. According to this we can store the particular data on the Blu-ray disc and according to the requirement of us we can store the data in the different kind of the format. Also, the data transfer rate is 36 MB. Per second. Okay, so we can say that okay, in a Blu-ray disc the data transfer rate is 36 MB per second approximately. Okay, and its write is capable. Its write is capable to read all the format of Blu-ray disc. Okay, so its drive means Blu-ray disc drive is capable to read all the format of the Blu-ray disc. And let's discuss about the benefits of the Blu-ray disc then. First of all, Blu-ray disc is used to store the high definition of video or data. Okay, we can store up to 25 GB on the single Blu-ray disc. Okay, up to 57 GB in a dual layer Blu-ray disc, and we can store up to 500 GB on a multi-layer Blu-ray disc. Okay, and then a Blu-ray drive search automatically a blank space in a Blu-ray disc. એટલે કે જ્યારે Blu-ray drive ની અંદર disc હોય તો એ automatically જે છે એ blank space છે એ શોધી લે છે કે જેના લીધે આપણે data જે છે એ store કરવામાં સરળતા રહે છે. Okay, so this is the Blu-ray disc we learned about. In the next lecture, we meet with the new unit and the second unit that hard drive is completed here, and then we are going to learn a next unit in the next lecture. Till Jai Shri Swaminarayan.